વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સદિશ અને અદિશ એમ બે પ્રકારના ગુણાકાર વિશે અભ્યાસ કરેલો હતો. હવે એમને લગતા આપણે એક્ઝામ્પલ્સ જે છે એમને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ ધ્યાનમાં લઈએ. દાખલા તરીકે આપણી પાસે બે પોઝિશન આપી છે, સદિશ એ મોડ સદિશ એ પ્લસ મોડ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ મોડ સદિશ એ માઇનસ મોડ સદિશ બી છે. તો આપણને એમ કહી દે ભાઈ એ અને બી વચ્ચેના ખૂણાનું માપ કેટલું, સદિશ એ અને સદિશ બી વચ્ચેના ખૂણાનું માપ શોધો. ચલો, આ રીતના ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. તમારી પાસે બંને બાજુ મોડ માનાંક આપેલા છે અને એ અને બી વચ્ચેના ખૂણાનું માપ કીધું છે આપણે. તો જ્યારે સદિશ એ અને સદિશ બી આ રીતે બે સદિશનો સરવાળો હોય અને એનું મૂલ્ય લેવાનું થતું હોય તો તમને ખ્યાલ છે. તો આપણે એને સોલ્યુશન કરીએ તો આ રીતે લખાય, મોડ સદિશ એ પ્લસ મોડ સદિશ બી બરાબર સદિશ એ માઇનસ સદિશ બી. હવે આનું સાદરૂપ આપો તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ટુ એ બી કોસ થીટા થશે આ રીતે. ચલો, બંને બાજુથી વર્ગમૂળ કેન્સલ એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ટુ એ બી કોસ થીટા. બંને સાઈડથી એ સ્ક્વેર બી સ્ક્વેર કેન્સલ, માઇનસ ટુ એ બી છે ને પહેલી બાજુ લઈ જશો એટલે ટોટલ થઈ જશે તમારી પાસે ફોર એ બી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આ ફોર એ બીને છેદમાં મોકલી દેશો એટલે બચે તમારી પાસે કોસ થીટા બરાબર ઝીરો. ચાલો, કોસની અંદર ઝીરો ક્યારે આવશે, તો થીટા બરાબર તમારી પાસે 90 ડિગ્રી હશે તો તમે એમ કહી શકો કોસ ઝીરો થશે. બરાબર છે? તો એનો મતલબ થઈ ગયો એ અને બી એમની વચ્ચે કેટલાનો ખૂણો હશે, 90 ડિગ્રી હશે. ચાલો બીજો એક એક્ઝામ્પલ્સ લઈને કામ કરીએ. દાખલા તરીકે આપણી પાસે સદિશ છે, સદિશ એ બરાબર ફોર આઈ કેરેટ પ્લસ એન જે કેરેટ માઇનસ ટુ કે કેરેટ, સદિશ બી બરાબર ટુ આઈ કેરેટ પ્લસ થ્રી જે કેરેટ પ્લસ કે કેરેટ. હવે અહીંયા આપણને માનો કે એવું કીધું છે સદિશ એ અને સદિશ બી આ બંને એકબીજાને લંબ છે, તો એન શોધો એન કેટલા હશે. સદિશ એ અને સદિશ બી છે એ બંને એકબીજાને લંબ છે. જો બંને એકબીજાને લંબ હોય તો તમને ખબર પડે બે વચ્ચેનો ખૂણો કેટલાનો હશે, 90 ડિગ્રી હશે. કોસ 90 ઇક્વલ ટુ કેટલા થશે, શૂન્ય થઈ જશે. તો તમે આ રીતે કામ કરી શકો છો, જેમની અંદર તમે આ રીતે લઈ શકો સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા. ચાલો, એ બી કોસ થીટા બરાબર તમે મૂકશો 90, કોસ 90 ઇક્વલ ટુ ઝીરો, એ ડોટ બી બરાબર. ચાલો, એ કેટલા છે, ફોર આઈ કેરેટ પ્લસ એન જે કેરેટ માઇનસ ટુ કે કેરેટ, બી બરાબર ટુ આઈ કેરેટ પ્લસ થ્રી જે કેરેટ પ્લસ કે કેરેટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. બેને ડોટ ગુણાકાર કરવાનો છે, સરખા સરખાનો ગુણાકાર થશે એટલે ફોર ઇન્ટુ ટુ એટ, આઈ ઇન્ટુ આઈ થઈ જશે વન, પ્લસ થ્રી એન માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આઠમાંથી બે જશે એટલે સિક્સ, પ્લસ 3n is equal to 0, તો 3n બરાબર માઇનસ 6, તો n બરાબર 6 by 2 એટલે માઇનસ 2, તો n ની વેલ્યુ કેટલી આવશે, માઇનસ 2 થશે. ચલો નેક્સ્ટ લે. દાખલા તરીકે આપણી પાસે સદિશ f બરાબર 4 i કેરેટ માઇનસ 10 લઈ લઉં છું, 10 j કેરેટ, 4 i કેરેટ માઇનસ 10 j કેરેટ. પછી r, સદિશ r બરાબર લઈએ તો 5 i કેરેટ માઇનસ 3 j કેરેટ છે, તો તેમની વચ્ચેનો ટોર્ક શોધો. ટોર્કનું સૂત્ર દોસ્તો તમે
અત્યારે ખબર નહીં પડે, સાતમું ચેપ્ટર ચાલશે ત્યારે ખ્યાલ આવશે. ટોર્કનું સૂત્ર થશે આર ક્રોસ એફ, આર ક્રોસ એફ. આર ક્રોસ એફ એટલે બંને વચ્ચેનો સદિશ ગુણાકાર થશે. બંને વચ્ચેનો સદિશ ગુણાકાર લેવો એટલે નિશ્ચયની રીત ધ્યાનમાં લેવાની. નિશ્ચયની રીત પ્રમાણે આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ. હવે અહીંયા આપણી પાસે કે કેરેટ નથી તો આપણે શું કરશું, તેના બરાબર ઝીરો મૂકી દેવાના. ફોર માઇનસ ટેન ઝીરો, ફાઈવ માઇનસ થ્રી ઝીરો. ચાલો સાદુરૂપ આપી દે, આઈની મદદથી સાદુરૂપ આપશો, આઈની મદદથી. તો એને બંધ કરી દો, બાકીની બે લાઈન રહેશે એમાં ઝીરો થઈ જશે એટલે તમારો એ આન્સર થઈ ગયો ઝીરો. જેની મદદથી સાદુરૂપ આપશો એટલે જે વાળી લાઈન તમે બંધ કરશો તો ફોર ઇન્ટુ ઝીરો, ફાઈવ ઇન્ટુ ઝીરો, એ પણ કેટલા થઈ જશે, ઝીરો. કેની મદદથી સાદુરૂપ આપો તો અગ્રવિકર્ણ ચાર તરીને બાર માઇનસ પશ્વ વિકર્ણ માઇનસ દસ ગુણ્યા પાંચ પચાસ, પણ પ્લસ થઈ જશે પચાસ. તો બાર પ્લસ પચાસ એટલે એ થઈ ગયા સિક્સટી ટુ કે કેરેટ. તો તમારું જે ટોર્ક લાગશે એ કેટલું હશે, સિક્સટી ટુ હશે, બરાબર. સિક્સટી ટુ કઈ દિશા છે, કે કેરેટ. અને યાદ રાખવું આ ટોર્કની સદિશ ગુણાકાર છે ને એની દિશા કઈ તરફ હોય, તો આપણે જમણા હાથના સ્કૂલના નિયમ પ્રમાણે વિચારેલું કે બે રાશિ દ્વારા જે સમતલ તૈયાર થાય છે એ સમતલને લંબ રૂપે, સમતલને લંબ રૂપે. તો તમે જોઈ શકો છો અહીંયા આઈ અને જે છે, તો અહીંયા આપણને આન્સરમાં શું મળ્યું છે, કે. રેડી, ચાલો હજુ નેક્સ્ટ લઈએ. આપણને એમ કહીશું ભાઈ એવો એકમ સદિશ મેળવો, એવો એકમ સદિશ મેળવો કે જે ટુ આઈ કેરેટ પ્લસ થ્રી જે કેરેટ પ્લસ કે કેરેટ અને આઈ કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ ટુ કે કેરેટ ને લંબ હોય. ચાલો પહેલા તો આપણને એકમ સદિશ છે એ ખબર હોવી જોઈએ. એકમ સદિશ એટલે શું, તો કે એકમ સદિશ એટલે જે તે સદિશ છેદમાં તેનું મૂલ્ય. લંબ હોય એટલે આપણે એ ક્રોસ બી ધ્યાનમાં લેવાનું છે, બરાબર. એટલે મોડ એ ક્રોસ બી આવશે છેદમાં મૂલ્ય. તો પહેલા આપણે શું મેળવવું પડશે, એ ક્રોસ બી મેળવવું પડશે. તો એ ક્રોસ બી એ આપણે કાઉન્ટ કરીએ, એ ક્રોસ બી પહેલા આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ. આઈ બરાબર ટુ થ્રી વન, વન માઇનસ વન ટુ થશે આ રીતે. ચાલો ફરી પાછું આપી દો સાદુરૂપ, આઈ ની મદદથી આપીએ એટલે થ્રી ઇન્ટુ ટુ સિક્સ, માઇનસ પશ્વ વિકર્ણ વન ઇન્ટુ વન, એની જગ્યાએ પ્લસ વન થઈ જશે. પછી માઇનસ જે નિશાની યાદ છે ને, ટુ ઇન્ટુ ટુ ફોર, વન ઇન્ટુ વન માઇનસ વન. કે ની મદદથી આપશો પ્લસ કે, થ્રી ઇન્ટુ વન થ્રી સોરી ટુ ઇન્ટુ વન માઇનસ ટુ અને માઇનસ થ્રી. તો આ થયો તમારી પાસે સેવન આઈ કેરેટ માઇનસ થ્રી જે કેરેટ માઇનસ ફાઈવ કે કેરેટ. હવે એનું મૂલ્ય લઈ લો. ચાલો મોડ એ ક્રોસ બી બરાબર અંડરરૂટ સેવન સ્ક્વેર પ્લસ માઇનસ થ્રી સ્ક્વેર પ્લસ માઇનસ ફાઈવ સ્ક્વેર. અંડરરૂટ સાતનો વર્ગ ઓગણપચાસ પ્લસ નવ પ્લસ પચીસ બરાબર. ઓગણપચાસ ને નવ થઈ ગયા તમારી પાસે ફિફ્ટી એટ પ્લસ ટ્વેન્ટી ફાઇવ ઇઝ ઇક્વલ ટુ આઠ ને પાંચ તેર, પાંચ ને બે સાત ને એક આઠ ત્યાસી, વર્ગમૂળ ત્યાસી. તો એન કેપ બરાબર તમે શું કરશો, આ સૂત્ર લઈ લેશો અને આ સૂત્રમાં અહીંયા જ વેલ્યુ એડ કરી દો. તો સેવન આઈ કેરેટ માઇનસ થ્રી જે કેરેટ માઇનસ ફાઇવ કે કેરેટ અપોન રૂટ એટી થ્રી. તો આને આમ પણ લખી શકાય વન અપોન રૂટ એટી થ્રી, સેવન આઈ કેરેટ માઇનસ થ્રી જે કેરેટ માઇનસ ફાઇવ કે કેરેટ. ક્લિયર? એટલે આ રીતે અલગ અલગ તમારી પાસે એક્ઝામ્પલ્સ હોઈ શકે છે. હવે એક નવો કોન્સેપ્ટ આપણે સમજવો છે દોસ્તો, જો કે આપણે થિયરીની અંદર સમજી લીધો છે, દાખલામાં પણ જોયો છે, પણ ફરી પાછો એને વિસ્તારથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કોન્સેપ્ટ છે આપણી પાસે વરસાદ અને છત્રી.
વરસાદ અને છત્રીને લગતા જે એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ્સ તમને પરીક્ષામાં પૂછી શકે છે. તો એ એક્ઝામ્પલ્સને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે તમને એવું આપી દેવામાં આવે વરસાદ જે છે એ શિરોલમ દિશામાં નીચે તરફ પડી રહ્યો છે. વરસાદનો જે વેગ છે એ વેગ આપણને આપી દીધો માન લો 40 કિલોમીટર પર અવર. કોઈ એક છોકરો જે છે એ સાયકલ લઈને પોતાની જે સાયકલ છે એ સાયકલ લઈ અને જવાનો પ્રયત્ન કરે છે અને એ જે જાય છે એ 30 કિલોમીટર પર અવર ની સ્પીડ થી ગતિ કરી રહ્યો છે. તો તમને એમ કહેશે બેને છત્રી જે છે છત્રી કેટલાના ખૂણે ઊભી અક્ષ એટલે કે વર્ટિકલ અક્ષ સાથે વાય અક્ષ સાથે કેટલાના ખૂણે છત્રીને ખોલવી જોઈએ અથવા એક્સ અક્ષ સાથે કેટલાના ખૂણે છત્રીને ખોલવી જોઈએ. તો આ પરિસ્થિતિને સમજવા માટે તમે પહેલા એક સમજો આ જે વરસાદ છે કઈ દિશામાં છે નીચેની દિશામાં. તો આપણે આ નામ લખી શકીએ -40 J² આ ધન એક્સ દિશામાં જાય છે એટલે આ થઈ ગયો તમારી પાસે 30 I² તો પહેલું કામ તમારે શું કરવાનું છે વરસાદનો જે વેગ છે ને એ માણસની સાપેક્ષે વ્યક્તિની સાપેક્ષે મેળવી લેવાનો છે. VRM = VR - VM લખાય. હવે VR કોની સાપેક્ષ હોય જમીનની સાપેક્ષ જ હોય. તો આ જે વેગ તમને મળ્યો ને આ તમારો ગ્રાઉન્ડની સાપેક્ષે તો VRG આ મળશે VMG. ચાલો VRG બરાબર કેટલા તો કે -40 J² VMG બરાબર 30 I² આ તમને જે મળે છે એના પરથી તમે પહેલા ગ્રાફ બનાવી દો. ચાલો ગ્રાફ બની જશે આ રીતે આના પરથી ગ્રાફ બનાવીએ તો -40 J નીચેની તરફ લેવાનો આ ગેલો થશે 40 J પછી અહીંયા પાછું માઇનસ નહીં બતાવતા ઓલરેડી નીચે જાય જ છે. પછી અહીંયા 30 છે 30 કઈ તરફ છે માઇનસ તરફ માઇનસ એક્સ અક્ષ તરફ એટલે આ 30 I² બે સદિશ દોરી દીધા. આનો જે પરિણામ સદિશ આવે એ પરિણામ સદિશ જે આવતો હોય ને એની અપોઝિટ ડાયરેક્શનમાં એની અપોઝિટ ડાયરેક્શનમાં તમારે છત્રીને ખોલવાની છે બરાબર. છત્રીને ખોલવાની કઈ ડાયરેક્શનમાં પરિણામી વેગ જે દિશામાં આવતો હોય એના કરતા અપોઝિટ ડાયરેક્શન. હવે માની લો કે આપણે અહીંયા એમ કહે કે આ જે છે આ ખૂણો થીટાનો બને છે. પહેલો જે સદિશ હોય એની સાથે થીટા લાંબી થીટા થાય આ થીટા આપણને મળી જશે. થીટા મેળવો એટલે સામેની બાજુ પાસેની બાજુ પ્રમાણે કાઉન્ટ કરી દો તો tan θ = સામેની બાજુ 30 અને પાસેની બાજુ 40 તો tan θ = 3/4. હવે આમના માટે તમે એક યાદ રાખજો દોસ્તો હું તમને ટ્રાયેંગલ બતાવું છું. આ ટ્રાયેંગલ જે છે એમાં આ ખૂણો થીટા આ બાજુ 3 આ બાજુ 4 અને આ બાજુ 5 તમે ત્રિકોણમિતિ કાટકોણ પાયથાગોરસ માટે આ પેર જોઈને આગળ આવેલા છે 3 4 5. જો આ ટાઈપની કન્ડિશન હોય ને તો તમારો આ જે ખૂણો છે ને એ ખૂણો હશે 37 ડિગ્રી. પણ જો કન્ડિશનમાં થોડોક ચેન્જ હોય આ 4 હોય આ 3 હોય અને આ 5 હોય તો આ જે એંગલ છે આપણો એ હશે 53 ડિગ્રી. ક્લિયર. તો હવે તમે ગણી લો 3/4 એટલે કેટલા ડિગ્રી થઈ ગયો સ્ટેન થઈ ગયું સામેની બાજુ પાસેની બાજુ એટલે થીટા બરાબર કેટલા ડિગ્રી આવશે 37 ડિગ્રી. તો 37 ડિગ્રીના ખૂણે એને ઉપર ઉધ્વ દિશામાં છત્રી પહેલા તમે રાખશો આ રીતે પછી તમે છત્રીને શું કરશો નમાવશો કારણ કે તમે સાયકલ લઈને જાવ છો એટલે તમારો વેગ બરાબર પવનના કારણે વરસાદનો જે વેગ છે ને એ અપોઝિટ ડાયરેક્શનમાં અનુભવાશે એટલે ઉપર તરફ છત્રી રાખવાની નથી. વરસાદથી બચવું હોય તો છત્રીને નમાવી પડશે કેટલાના ખૂણે 37 ડિગ્રીના ખૂણે તમારે નમાવી પડશે એટલે આ તમારો 37 ડિગ્રીનો એંગલ. ક્લિયર. હવે આ જ ટાઈપની કન્ડિશન બીજી લઈએ આપણે. માની લો કે વરસાદ ફરી પાછો આ રીતે શિરોલમ દિશામાં નીચે પડી ગયો છે બરાબર. આ વરસાદનો વેગ છે રેન. આ જે વેગ છે એ માની લો કે આપણે એમ કહીએ ભાઈ 60 કિલોમીટર પર અવર છે. કોઈ એક વ્યક્તિ એક લારી આ રીતે લારી હોય ને લારી એ લારી ઉપર બેસીને કોઈ એક વ્યક્તિ જાય છે. માન લો આપણા જેવું કોઈ વ્યક્તિ હશે બેસીને જાય છે એના હાથમાં એક સરસ મજાની છત્રી છે. હવે આ જે છત્રી છે એ
લારી જે છે એ 40 કિલોમીટર પર અવર ની સ્પીડ થી ગતિ કરી રહી છે. હવે તમને કામ સરળતાથી આવડી જશે. શું કરવાનું છે? પહેલું, આનો ગ્રાઉન્ડ ની સાપેક્ષે વેગ કેટલો થશે? વી આર જી બરાબર -60. કયો કેરેટ? જે કેરેટ. આનો ગ્રાઉન્ડ ની સાપેક્ષે વેગ કેટલો થાય? તો કે 40. કયો કેરેટ થશે? આઈ કેરેટ. તો વરસાદનો તમે વ્યક્તિની સાપેક્ષે વેગ જાણી લો, વી આર એમ. વરસાદનો વ્યક્તિની સાપેક્ષે વેગ એટલે વી આર જી માઇનસ વી એમ જી લખાય. બોલો, ચાલો, વી આર જી કેટલા છે? -60 જે કેરેટ, -40 આઈ કેરેટ. હવે આના ઉપરથી આપણે ફરી પાછો ગ્રાફ પ્લોટ કરી દે, થોડીક રેખા મારી વાકી ચૂકી જાય છે. ગ્રાફ બનાવશો તો આ ગ્રાફમાં 60 છે એ નીચેની દિશામાં છે, ઋણ દિશામાં છે ને, એટલે આ -60 એટલે 60 લખવું પડે જે કેરેટ. પછી 40 આ બાજુ છે ઋણ એક્સ અક્ષની દિશામાં, 40 આઈ કેરેટ. તો પરિણામ જે તમારું આવતું હશે, બરાબર, અહીંયાથી પરિણામ નીકળ્યા, તો આ પરિણામ તમારું જે મળતું હોય એની ઓપોઝિટ ડાયરેક્શનમાં છત્રીને રાખવાની થાય, આપણને ખ્યાલ છે હવે, બરાબર. આ ખૂણો થીટા, તો આ બી કેટલાનો હોય? થીટાનો હોય. ચલો ટેન થીટા મેળવી લો ભાઈ. ટેન થીટા બરાબર 40 ના છેદમાં 60. 40 ભાગ્યા 60 કરશો એટલે 4/6 થશે. 4/6 બરાબર, એટલે જે કઈ ભાગાકાર આવે એના ઉપરથી તમે ખૂણો બનાવી દો. માની લો કે એપ્રોક્સિમેટલી હું કેલ્ક્યુલેશન નથી કરતો, પણ તમને ખૂણો ગોતતા આવડે છે, એટલે માની લો કે એક્ઝામ્પલ તરીકે તમારો ખૂણો આવી ગયો. એ ખૂણો આપણી પાસે આગળ 3/4 હતા એટલે 37 ડિગ્રી આવ્યો, અહીંયા માની લો 40 ડિગ્રીનો આવે છે, તો કેટલાના ખૂણે છત્રી રાખવી જોઈએ? 40ના ખૂણે ઉપરથી નિમાવાની છે 40 તરફ, બરાબર. તમને આ બી ખૂણો પૂછી શકે એવું જરૂરી નથી, આ ખૂણો પણ પૂછી શકે, તો 90 માંથી શું કરી દેવાનું? બાદ કરી દેવું. ક્લિયર છે? નેક્સ્ટ હજુ એક્ઝામ્પલ જોઈએ. તો એમની અંદર હવે કદાચ બની શકે એવું કે વરસાદ જે છે ને, વરસાદ એક ક્રોસ હોય. કેવો હોય? ક્રોસ. માની લો કે ઘણી વખત આપણે એમ થાય, આપણે રસ્તા પર ઊભા છીએ છતાં આપણને વરસાદ આમ ત્રાસી દિશામાં પડતો એવું લાગે, ઉપરથી નીચે આવતો એવું નથી લાગતું. એટલે આવી પરિસ્થિતિમાં માનો કે આપણને કદાચ કોઈ કન્ડિશન વિચારી, ધારી લો કે આ સમક્ષિતિ રેખા, સમક્ષિતિ રેખા સાથે વરસાદ જે છે એ વરસાદ આર, આ ધારો કે આ 37 ડિગ્રીના ખૂણે વરસાદ પડી રહ્યો છે, એનો વેગ આપણને કોઈ પણ આપી દેશે, માની લો કે 50 કિલોમીટર પર અવર છે. તમને એમ કહી દેવામાં આવે કે વ્યક્તિ જે છે એ પોતાની સાયકલ લઈને જઈ રહ્યો છે, અને એ સાયકલ લઈને જાય છે 40 કિલોમીટર પર અવર ની સ્પીડ થી જઈ રહ્યો છે, તો શું કરશો? અઘરું નથી દોસ્તો કઈ પરિસ્થિતિ સમજો. આનો તમે વેગ બતાવી દો, વ્યક્તિનો વેગ ગ્રાઉન્ડ ની સાપેક્ષે વીએમજી બરાબર 40 આઈ કેરેટ. આનો મારે બતાવવો છે આઈ છે, મારે શું કરવું પડશે? ક્રોસ ઘટક આપેલો છે મને, આ રીતે ક્રોસ આપ્યો છે સમક્ષિતિ સાથે. કેટલાનો ખૂણો છે? 37 નો. તો હું શું કરીશ? એના બે ઘટક લઈ લો. બે ઘટક તમે પાડી દેશો તો એક ઘટક તમને અહીંયા મળી જશે. આ આર છે, કેટલા છે? 50 છે આર બરાબર. તો આ ઘટક કેટલો થાય? 50 cos 37, અને આ ઘટક કેટલો થાય? 50 sin 37. બનાવી દો એંગલ. 37 ડિગ્રી હોય તો આ 3 આ 4 ને આ 5. cos 37, 50 cos 37, 4/5, 5 × 10 50, 10 × 4 એટલે 40, અને આ થશે 50 3/5 બરાબર 30. તો આ વરસાદનો તમે ગ્રાઉન્ડ ની સાપેક્ષે વેગ કેટલો ગણી શકશો? તો આ 40 છે એ ધન દિશામાં જાય છે, 40 I કેરેટ -30 J કેરેટ. ચાલો ફરી પાછો વરસાદનો વેગ લઈ લો માણસની સાપેક્ષે. વી આર એમ બરાબર VRG માઇનસ VMG. VRG બરાબર 40 I કેરેટ -30 J કેરેટ -40. આ જે છે એ ધન દિશામાં જાય છે એટલે 40 I કેરેટ. તો 40 I કેરેટ 40 I કેરેટ તો દોસ્તો ઉડી ગયા, તો બચ્યા કેટલા? -30 J કેરેટ. તો ગભરાવાનું કઈ નથી, એમાં ગ્રાફ બનાવી દો. ગ્રાફ બનાવશો એટલે 30 તમારે કઈ બાજુ બતાવવું પડશે? અહીંયા નીચેની સાઈડ બતાવવું પડશે. કેટલા?
30 જે કરે બરાબર તો પરિણામ તમારું એક જ છે એટલે એક જ દિશામાં આવશે પરિણામ પરિણામ તો વચ્ચેથી આવવાનું નથી અહીંયા નથી આવવાનું એટલે શું કરી દો એક્ઝેક્ટલી અપર સાઈડના ભાગમાં ઉપરના ભાગમાં તમારે શું કરી દેવાનું છે છત્રીને ખોલી દેવાની છે કારણ કે આ સમયે બીજો કોઈ ઘટક તમને મળતો નથી એક જ ઘટક તમારા ધ્યાનમાં આવે છે બીજો ઘટક છે નહીં એટલે આપણે છત્રીને એક્ઝેક્ટલી ક્યાં રાખશું ઉપરની બાજુ ભલે વરસાદ આ ક્રોસ આવે છે પણ સામે તમે પણ કેમાં છો ગતિમાં છો ને એના કારણ સ્વરૂપ તમારો વેગ અને વરસાદનો વેગ એના એક્સ ઘટક જે છે એની અસર નાબૂદ થઈ જાય છે માત્ર વાય ઘટકની અસર બચે છે એટલા માટે છત્રીને તમારે ક્યાં રાખવી પડશે ઉપરની બાજુએ રાખવી પડશે ક્લિયર અને હજુ એક એક્ઝામ્પલ વિચારીએ ફરી પાછો માનો કે આપણે વિચારીએ દાખલા તરીકે વરસાદ જે છે એ સમક્ષિતિ સાથે આ રીતે સમક્ષિતિ સાથે 53 ડિગ્રીના ખૂણે પડી રહ્યો છે હવે કોઈ વ્યક્તિ જે છે એ ઢોળાવાળા રસ્તા ઉપર ચાલતો હોય તો માનો કે ઢોળાવાળા રસ્તા ઉપર સાયકલ લઈને જતો હોય તો એવી પરિસ્થિતિની અંદર એનો આની સ્પીડ જે છે એ પણ આપણને આપી દીધી છે આ 50 લઈ લો છો 50 કિલોમીટર પર અવર આ લઈ લો 40 કિલોમીટર પર અવર પેલો 53 ડિગ્રીના ખૂણે છે અને આ 37 છે જો 37 અને 53 વધારે આપણે ફિઝિક્સમાં યુઝ થશે કારણ કે એની મદદથી ઝડપથી તમને ખૂણો મળી શકે છે તો હવે તમને આઈડિયા આવી ગયા છે બંને અલગ અલગ એંગલ ઉપર છે એટલે બંનેના આપણે ઘટક મેળવવા પડશે ચલો તમારી પાસે આ વરસાદ છે રેન એ કેટલાના ખૂણા ઉપર છે 53 ડિગ્રીના કોની સાથે સમક્ષિતિ સાથે 50 તો આ ઘટક અહીંયા 53 નો એંગલ બને છે તો આ ઘટક કેટલો છે 50 cos 53 અને આ ઘટક થશે 50 sin 53 ફરી પાછો 53 માટે ખૂણો પાડી દે આ 53 તો આ ઘટક થશે તમારો 4 આ થશે 3 ને આ થશે 5 ઇઝ ઇક્વલ ટુ 50 cos એટલે 3/5 તો આ થઈ ગયો 30 આ 50 4/5 એટલે આ થઈ ગયો 40 તો VRG બરાબર શું VRG બરાબર તમે લખી શકશો માઇનસ 30 I કેરેટ માઇનસ 40 J કેરેટ ચાલો આના ઘટક પાડી દો બે આના બે ઘટક પાડશો એટલે આ તમારી પાસે 40 છે કેટલાના ખૂણે છે ભાઈ 37 ના તો 40 cos 37 40 sin 37 40 cos 37 એટલે આના કરતા ઉલટું થશે અહીંયા જે એંગલ છે એના કરતા 4/5 આવશે એટલે આ થઈ ગયો તમારી પાસે 8 × 5 = 40 8 × 4 = 32 અહીંયા 40 કૌંસમાં આવશે 3/5 8 × 3 = 24 તો માણસનો વેગ બતાવી આપણે VMG બરાબર X દિશામાં ધન છે એટલે 32 I કેરેટ પ્લસ 24 J કેરેટ ચલો પરિણામ લઈ લો VRM ઇઝ ઇક્વલ ટુ VRG માઇનસ VMG VRG બરાબર માઇનસ 30 I કેરેટ માઇનસ 40 J કેરેટ માઇનસ VMG બરાબર 32 I કેરેટ પ્લસ 24 J કેરેટ કરો બાદ બાકી આ માઇનસ અંદર જશે એટલે માઇનસ 30 માઇનસ 32 એટલે માઇનસ 62 I કેરેટ માઇનસ 40 માઇનસ 24 એટલે 64 બરાબર 64 J કેરેટ હવે હું ગણતરીની બતાવું ખાલી આલેખ બતાવી દઈએ આપણે તો બંને માઇનસ છે બરાબર બંને ઋણ દિશામાં છે એક ઘટક આ બાજુ જશે એક ઘટક આ બાજુ જશે આ 64 હશે અને આ કેટલો હશે 62 I કેરેટ છે આ J કેરેટ છે પરિણામ લેશો અહીંયા R અહીંયા જેટલાનો ખૂણો બને એટલાનો ખૂણો તમારે છત્રી માટે રાખવાનો થશે આ થીટા એટલે શું મેળવશો ટેન થીટા ટેન થીટા બરાબર 62/64 કરી અને જે આન્સર આવે એ આન્સર તમારે અહીંયા કાઉન્ટ કરી લેવાનો છે આવડશે બધા જ અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ તમે અહીંયા કવર કરી દીધા છે આનાથી વિશેષ આમની અંદર કોઈ પૂછી શકે એવું છે નહીં ક્લિયર